રાપર તાલુકાના સેલારી ગામે સબ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીની સામે આવી બેદરકારી. રાપર તાલુકાના સેલારી ગામે આવેલ સબ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા રીટાબેન અને આજ સબ સેન્ટરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા ભાવનાબેન સાથે મળી દર્દીઓનું ઓધાય ભર્યું વર્તન કરે છે અને દર્દીઓને ધક્કા ખવડાવે છે. થોડા દિવસ પહેલા સામજી ડાયા પરમારની પત્ની પ્રેગ્નેન્ટ હોવાને કારણે આશા વર્કર પાસે મમતા કાર્ડ પરત લેવા ગયેલ તો ધક્કા ખવડાવેલ તો સારવારમાં વિલંબ આવતા તેને પોતાનું બાળકને પેટમાં જીવ ગુમાવવો પડ્યો હતો. તો રાપર તાલુકામાં ભૂતકાળમાં અનેક વાર આરોગ્ય ખાતાના કર્મચારીઓની બેદરકારીના લીધે આવા કિસ્સા બની ચૂક્યા છે. તો રાપર તાલુકાના લોકોમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ લાપરવાહીનું જવાબદાર કોણ? સામજીભાઈ ડાયા ભાઈ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. તાલુકા અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલી છે, છતાં આ કર્મચારીઓનું પેટનું પાણી હલતું નથી. હું રાપર તાલુકાના કેલારી ગામનો રહેવાસી છું. જ્યારે મારે એવો એક કિસ્સો બન્યો છે ઘરે કે મારે ઘરના પ્રેગ્નેન્ટ હતા જે 8-8 માસ થયા હતા, એટલે મેં એમ કીધું કે બેન મને મમતા કાર્ડ લઈ ગયા હતા ભાવનાબેન પોતે, એટલે મારે સોનોગ્રાફી કરવા સરકારે રાપર સરકારી હોસ્પિટલમાં આવું હતું ત્યારે મેં કીધું બેન મારું મમતા કાર્ડ આપો. તો એ કે ના, મમતા કાર્ડને હજી મારી જોડે નથી. તો મેં કીધું કોની જોઈએ? કે ભાવનાબેન કહે છે. હું ભાવનાબેન જોડે મમતા કાર્ડ લેવા ગયો. ભાવનાબેન કે મારી જોડે મમતા કાર્ડ નથી. તો મેં કીધું તમારી જોડે રીતે મમતા કાર્ડ નથી, ભાવનાબેન કહે કેના જોડે મમતા કાર્ડ છે? તો એ કે મેડમ કહે છે, ધારા મેડમ કહે છે. હું ધારા મેડમ કહે ગયો કે મને મમતા કાર્ડ આપો મારું. તો કે ધારા મેડમ કહે બકા મમતા કાર્ડ મારી જોડે નથી, મમતા કાર્ડ તો ભાવનાબેન કને છે. તો મેં કીધું એવું કહીને કે તમારું નામ લે છે, હુંનું નામ લે છે એમ કેમ? તો હાલ હું જાતે ભેગી આવીને બતાવ્યું કે ભાવનાબેનના ઘરમાંથી મમતા કાર્ડ કઢાવી આપ્યું હતું. તો મારે એના કારણે એક એવો કિસ્સો બની ગયો કે ના છું એના બેદરકારી, નર્સના બેદરકારીથી મારે બાળકનો એમને જીવ ગુમાવવો પડ્યો એમની કોખની અંદર જ. તો ઘણી વખત જો મને ત્યારે આવી તો જાઉં તો મને ધમકીઓ આપે છે નરેશ કે નહીં તો હું કાંઈ, તું મને કાંઈ ઉપર કરીશ તો હું તને સરકારી કામના રૂકાવટમાં ફસાવી દઈશ ને એવી મને ધમકીઓ આપે છે. ગમે ત્યારે તો હું યાદ રાખી લેજે કે હું સરકારી કામ અથવા સરકારીના પેજ તારીખ ઘર કરીને આવીને ફસાવી દઈને કંઈક મને આ ભાઈ આવું રૂકાવટ કરે છે એવી મને ધમકીઓ આપે છે. અને તમે કોઈ રજૂઆત ક્યાંય કરેલી? મેં રાપર તાલુકા હેલ્પ કચેરીમાં કરેલી છે રજૂઆત, ભુજ જિલ્લામાં કરેલી છે રજૂઆત જિલ્લા આરોગ્યમાં. અને આનો કોઈ કાર્યવાહી તમને ન્યાય નહીં મળે તો તમે શું કરશો? જો મને આનો કોઈ કાર્યવાહી નહીં મળે તો હું મારે ન છૂટકે કોર્ટના દરવાજા ખખડાવવા પડશે અથવા મારે રાપર તાલુકા હેલ્પમાં ભૂખના કારણે ઉતરવું પડશે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ ઠાકોર રાપર.